हाँ भाई जाओ सब ओके सर अरे सर हम चालू भाई हम भारतीय जनता पार्टी ना जिला ने तालुका ना संगठन द्वारा पण माननीय मंत्रीश्रीओ नु स्वागत करवानो छे आयोथी आ स्वागत ने वधारी छे गुरुग्राम शहर हाजर के माननीय मंत्रीश्री नु पत्र भारतीय जनता पार्टी माननीय मंत्रीश्री नु स्वागत करते આપણે સૌ એને જોડી મુજબરા સાહેબ ને સન્માનિત કરવા ઈચ્છે દાહુદી મોહરા સમાજ લઘુમતી મોરચા શહેર યુવા મોરચો એ પણ મોમેન્ટ દ્વારા વિશેષ સન્માન દાઉદી મોહરા સમાજ લઘુમતી મોરચા દ્વારા માન્ય મુજબરા સાહેબનું સન્માન કરવામાં આવે છે ઓળખી ના બોલીશ જય વાંદે માતરમ પણ મોમેન્ટ સાથે ગુરુનામ શહેર ભાજપ મંત્રી નરેશ પ્રભારી શ્રી અમદાવાદ જિલ્લા ભાજપ તો એવી કુલ અત્યારે 22 એમ્સ આપણે પાસ કરી દીધી છે નવી મેડિકલ કોલેજો ઘણી બધી આપણે બની છે જેથી આજે આપણા દીકરા દીકરીઓને જે ફોરેન લોકો આપણા હતા એમબીબીએસ કરવા માટે અને અત્યારે તું ઉપર આવતા હશે તો મોદી સાહેબે આપણા દેશમાં યુજી અને પીજી અને ડીએમ એમસીએમ સીટો વધારી દીધી છે જેથી કરીને આપણે આપણા છોકરાને અહીંયા ઘર આવે એજ્યુકેશન મળી જાય ખાસ કરીને
આઈસીયુ બેડ છે, પીએચસી છે, સીએચસી છે અને વેન્ટિલેટર વાળી બેડ છે એ પણ આપણે ઘણી વધારી દીધી છે. ટેલિમેડિસિન કન્સેપ્ટ અત્યારે દરેક ગુજરાતના ખૂણે ખૂણે આપણે પેશન્ટો ટેલિમેડિસિન દ્વારા નિષ્ણાત ડૉક્ટરની સેવા લઈ શકીએ એના માટે આપણે ટેલિમેડિસિનના કન્સલ્ટન્ટ પણ લીધેલા છે. એમ જે રીતે નેશનલ હેલ્થ મિશન છે એમ મારું મંત્રાલય આયુષ મંત્રાલય છે. આયુષ મંત્રાલય ઘણા કહે છે કે આયુષ મંત્રાલય એટલે શું, આમ તો ઘણું બધું છે પણ શોર્ટમાં કહું તો આપણે જે આયુર્વેદિક હોમિયોપેથી જે સારવાર લઈએ છીએ એ મારું આયુષ મંત્રાલય. એમ અમારા આયુષ મંત્રાલયમાં માનીય વડાપ્રધાન મોદી સાહેબે 2024 સુધીમાં કુલ 1.5 લાખ હેલ્થ અને વેલનેસ સેન્ટર મંજૂર કર્યા છે. આનાથી ફાયદો શું થશે કે ગામડાનો છેવાડા માનીને અહીંયા વિરમગામ સુધી પહોંચતા કેટલી તકલીફ પડે છે એક તબીબ એક ડોક્ટર તરીકે મને ખબર છે. તો એને ઘર આંગણે જ એને આયુર્વેદિકની હોમિયોપેથીની એલોપેથીની એક જ છ નીચે સારવાર મળે છે. ચોઈસ મળે કે મારે આયુર્વેદિક દવાખાનામાં જવું, હોમિયોપેથીમાં જવું કે પછી એલોપેથીમાં જવું. એના માટે કુલ અમે 12,500 હેલ્થ સેન્ટર અમે આયુષના બાકીના બધા એલોપેથીના અમે મંજૂર કરાવી દીધા છે. સાથે સાથે નવી જે એમ્સ ઊભી થાય છે એમાં જે આપણો એલોપેથી ડિપાર્ટમેન્ટ તો છે પણ સાથે સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી ડિપાર્ટમેન્ટ પણ સાથે એક જ ફ્લોર પર રહેશે. એમ કોર લોકેશન પીએચસી સીએચસી 10 બેડ 30 બેડ 50 બેડની ઇન્ટિગ્રેટેડ હોસ્પિટલો પણ અમે આપી રહ્યા છીએ. અને આમ અનેક પ્રકારના કામ આપણે કરી રહ્યા છીએ. ખાસ કરીને આજે ઘણા બધા ડૉક્ટરો આપણે હાજર છે તો એક ડિબાર્ટનો આયુર્વેદિકમાં બીએમએસના ફોર્થમાં ડિબાર્ટનો નિયમ હતો કે 3 ટ્રાયલ થાય પછી છોકરાને ડિબાર્ટ એટલે છોકરાને ફર્સ્ટ ઇયરમાં એટીકેટી આપી દે પણ સેકન્ડ ઇયર થર્ડ ઇયર સુધી પહોંચી જાય પછી ફર્સ્ટ ઇયર ક્લિયર ન કર્યું હોય તો એને ઘરે આવવું પડતું હતું. અને આજે બધાને પોતાનો દીકરો ડૉક્ટર બનવા ગયો હોય એટલે મા બાપે કોલર ઊંચો રાખી આ તમામ પ્રકારના વિભાગોમાં આજે આ હોસ્પિટલનું જ્યારે લોકાર્પણ થયું છે ત્યારે આ હોસ્પિટલનું લોકાર્પણમાં ઉપસ્થિત એવા અમારા ગુજરાત રાજ્ય સરકારના આદરણીય માનનીય મંત્રી શ્રી આરોગ્ય મંત્રી એવા ઋષિકેશ પટેલ સાહેબ હમણાં જ આપણી વચ્ચે જેમણે આપણને સંબોધન કર્યું એવા આપણા કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના મંત્રી છે એવા આપણા આયુષ મંત્રાલયના ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાજી આપણી વચ્ચે ઉપર ભરવાડજી અમદાવાદ જિલ્લાના પ્રભારી એવા અમારા વર્ષાબેન દોશી ડોક્ટર તેજસ્વીબેન પ્રમુખ એવા હર્ષદગીરી ગોસાઈજી ભાઈ ઢોળિયાજી અમારા નીત મિશ્રાજી નહીં પરંતુ અમદાવાદ જિલ્લામાં રહે આજુબાજુ વિરમગામના આજુબાજુ રહે તમે તમામ ગામો માટે આ એક પ્રોત્સાહક રીતે આપણે સરકારશ્રી તરફથી આરોગ્યલક્ષી યોજના થકી આપણે તમામ પ્રકારની આરોગ્યલક્ષી સુવિધાઓ મળવાની છે. પ્રથમ તો અમદાવાદ જિલ્લાનું આ આપણું વિરમગામ જ્યારે હોય અને અમદાવાદ જિલ્લામાં જ્યારે આવતું હોય ત્યારે કોવિડ વેક્સિનેશનમાં પ્રથમ ડોઝમાં 100% જ્યારે કામગીરી કરી હોય અને હેલ્થગીરી રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ જ્યારે મળ્યો હોય ત્યારે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પહેલાથી જ કામ ચાલતું હતું અને સરકારશ્રી દ્વારા અને નગરપાલિકા હસ્તક જ્યારે હોય વહીવટ ચાલતો હોય એની સાથે સરકારશ્રી ઇન્વોલ્વમેન્ટ થઈ ને આજે ખૂબ સુંદર કામગીરી અહીંયા હોસ્પિટલ થકી કરી છે. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ હોસ્પિટલમાં આવીને પોતાનું નિદાન અને સારવાર મેળવે એના માટેની તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા આપવામાં આવેલી છે. મને કહેતા આનંદ થાય છે કે આ હોસ્પિટલમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કે જરૂરિયાતમંદ લોકો ગરીબમાં ગરીબ અને મધ્યમ કુટુંબના લોકો કે જેમને પીએમજેવાય માં કાર્ડ યોજના આપણે સૌને આપી છે અને એ યોજનાનો કાર્યરત પણ આ હોસ્પિટલમાં છે જેથી કરીને વર્લ્ડમાં એમ કહેવાય કે એક હેલ્થ વીમા કવચ આ યોજના થકી દરેક વ્યક્તિને મળવાની છે, હેલ્થ સિક્યુરિટી મળવાની છે. એની સાથે સાથે કસ્તુરબા પોષણ સહાય યોજના થકી આપણી જે સગર્ભા બહેનો છે એને પણ 3 હપ્તામાં ટોટલ 6,000 રૂપિયા એમને સહાય આપવામાં આવશે. એવી રીતે અનેક યોજનાઓ આપણા અહીંયા હોસ્પિટલ થકી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થકી આપણને આ મળવાનું છે. પીએચસી સેન્ટરને
ત્યારબાદ દસોઈ તાલુકાનો કણભા પ્રાથમિક માન્ય પામે છે, ત્યારબાદ સાણંદ તાલુકાનો ઝોલાપુર પીએનસી સેન્ટરને, ત્યારબાદ કોરોના કાળ દરમિયાન હાર્દિક અને છેવાડાના અંતિમ આદમી સુધી સેવાઓ પહોંચે એના માટે રાજ્ય સરકાર તરફથી 10 કરોડના ખર્ચે 75 બેડની પથારી વાળું દવાખાનું, એટલું જ નહીં આરટીપીસીઆર લેબ પણ. કોરોનાની ચિંતા વખતે ક્યાંય દૂર ટેસ્ટિંગ માટે જવું ના પડે અને કોરોનાનો પેશન્ટ આવે તો પણ ઓક્સિજનનું ઉત્પાદન આપણે કરીએ, અહીંથી જ ઓક્સિજન પેદા કરીને આપવાની વાત, પીએસએ પ્લાન્ટ વગેરે જુદી જુદી વિષયો, જુદા જુદી આરોગ્યની સુવિધાઓ સાથેની સરસ મજાની આ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. આમ તો સીએચસી તો હતું જ, પરંતુ 50 થી 75 નહીં, કેવળ સીએચસી નહીં પરંતુ પેટા જિલ્લાના કક્ષાની એક નવીન આધુનિક દવાખાનાની આજે વિરમગામની જનતાને જે પ્રાપ્ત થઈ રહ્યું છે, બધાને હું ખૂબ શુભેચ્છાઓ આપું છું. સારામાં સારી સગવડ મળે, નાની મોટી લાકાબીએ વાત કરી કે થોડી ઘણી ત્રુટીઓ છે, સ્ટાફ નથી, લાકાબી ચિંતા કરશો નહીં, સીએચસીનું સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જો અમે બનાવતા હોઈએ તો બાકીનું પણ આ જ સરકાર પૂરી કરવાની છે. અમારા નિમિષાબેન છે સતત ચિંતિત જાગૃત, અને લગભગ હું માનું છું ત્યાં સુધી બહેનોમાં દેશને આત્મનિર્ભર કરવાની વાત તો આગામી પ્રધાનમંત્રી મોદી સાહેબ કરી રહ્યા, પરંતુ બહેનને જોઈએ એટલે આજે આ મહિલા અનામત આપી છે, પણ હવે બહેનો પણ આત્મનિર્ભર થવા માંડી છે. ખૂબ વહીવટની અંદર પણ પોતાની કુશાગ્ર બુદ્ધિ, નાના મોટા સલાહો સૂચનો, અને અમારા સાથી મંત્રી તરીકે આરોગ્યમાં ખૂબ સારા સલાહ સૂચનો પણ જેમના મળી રહ્યા છે, નિમિષાબેન, લાખાભાઈ, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી હર્ષદભાઈ, અમારા બેન, આમ તો મારા મત વિસ્તારના પીએમનું મત વિસ્તારમાં થાય એવા વર્ષાબેન, અહીંયા ડાયાલિસિસ સેન્ટર ની સતત આખા ગુજરાતની જે કરે છે ચિંતા કરે છે એવા વિનીત મિશ્રાજી, ભાવસારજી, જિલ્લા સમાહર્તા કલેક્ટર સાંગલેજી, અનિલ ધામેલિયાજી, લવલીના સિન્હા આઈપીએસ અધિકારી એસપી શ્રી, અને અમારા બેન શ્રી તેજસ્વીબેન, વજુભાઈ ઢોડિયા, અને આપ સૌ જલ્દી આ ખુરશીઓ ઉપાડવા વાળો આવે એની ચિંતા કરતા કે જલ્દીથી આ કાર્યક્રમ પતન, હવે તો બધી ગરમી ચાલુ થઈ છે, પણ અમે જે આ કામ કરવા આવ્યા છીએ એક કાર્યક્રમ અથવા તો અમારી વાત મૂકવા કરતા પણ વિષય, હવે સરકાર આગામી દિશામાં કેન્દ્ર સરકાર ક્યાં જઈ રહી છે, ક્યાં જવા માંગે છે, રાજ્ય સરકારની હવે દિશા સુનિશ્ચિત, એનો પથ કઈ તરફનો છે એ બાબતની વાત કરવા આવતા હોઈએ છીએ. સબ હેલ્થ સેન્ટર, પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જીએમઈઆરએસ સોસાયટીની મેડિકલ કોલેજો, અમદાવાદની સિવિલ હોસ્પિટલ કે અન્યત્ર બીજા મહાનગરોની જે સિવિલ હોસ્પિટલની અંદર જે પ્રકારની સુલભતા અને નવી આધુનિક ટેકનોલોજીવાળી મશીનરી સાથે જે ટ્રીટમેન્ટ કરવાની શરૂઆત, અને હવે તો ટેલિમેડિસિનનો કન્સેપ્ટ, ક્યાંક પીએચસીમાં ગયા તકલીફ પડે છે, ડોક્ટરે 2 વખત દવા આપી, ક્યાંક ને ક્યાંક ડાયગ્નોસિસમાં તકલીફ પડે છે, તો આગળ સલાહ લેવા માટે પણ હવેના સમયની અંદર રાજ્ય સરકારનો જે કન્સેપ્ટ છે, કેન્દ્ર સરકારનો જે કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટ કોઈ પણ દર્દીને
બને ત્યાં સુધી દવાખાને ગયા સિવાય એને ત્યાં જ સારવાર મળી રહે અને ના છૂટકે એને જવું પડે તો જ જાય. દવા લેવાની પણ જરૂરિયાત પડે, સેમ્પલ લેવાની જરૂર પડે. તો હવેનું જે અમારું વિઝન છે, ભારતીય જનતા પાર્ટીનું જે વિઝન છે, બને ત્યાં સુધી દર્દીઓને દવાખાને ના આવવું પડે અને કદાચ આવવું પડે તો આગળ ના જવું પડે, એ પ્રકારની આખી પદ્ધતિ છેવાડાના માનવી સુધી. છેવાડાનો માનવી કહું એટલે એમાં ખેત મજૂર પણ આવી જાય, લારી ગલ્લા પાનવાળો પણ આવી જાય, અને રોજનું રોજ મહેનત કરીને ખાવા વાળો વ્યક્તિ પણ આવી જાય. આખો દેશમાં વન નેશન વન હેલ્થ, આખા દેશની અંદર આરોગ્યની બાબત બધાને પ્રાપ્ત થાય. ક્યાંય આરોગ્યની બાબતમાં ક્યાંય આગું પાછું ના રહે અને દરેકને આ સુવિધાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ થાય એનો પ્રયત્ન કેન્દ્ર સરકારમાં આદરણીય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે અને અહીંયા આગળ ભૂપેન્દ્રભાઈની સરકાર સતત આ દિશામાં હવે ટૂંક સમયમાં આ માર્ચ મહિનામાં આવતા સમયમાં દિશા આપવાનું કામ કે હેલ્થની અંદર ક્યાં જવું છે, ગુજરાત આપણે ક્યાં લઈ જવું છે, આરોગ્ય છે એટલે આરોગ્યની વાત કરીશું પણ તમામે તમામ ક્ષેત્રની અંદર આવતા સમયમાં 25 વર્ષનું વિઝન કે 75 વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવના આપણને થતા હોય તો 100 વર્ષે ભારત કેવું હોવું જોઈએ એની કલ્પના સાથે નાણાકીય શિસ્ત સાથે જો કોઈએ વિઝન ડોક્યુમેન્ટ આપ્યું હોય તો આદરણીય નરેન્દ્રભાઈ આપ્યું અને હવે માર્ચ મહિનામાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રી સજ્જન સરળ સહજ રીતે ખૂબ એમની સાથે કામ કરવાની મજા આવેલા મુખ્યમંત્રીશ્રીની રાહબરીમાં લગભગ 8-10 વખત આરોગ્યના બજેટ માટે અને ચિંતા મંથન ચિંતન આ બધું કરી અને તૈયાર કરી રહ્યા છીએ. અહીંયા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તો આવી ગઈ એ પણ નીતિનભાઈના સમયમાં. આદરણીય નીતિનભાઈ આરોગ્ય મંત્રી હતા, એમ તેજસ્વી બેનની ઘણી બધી રજૂઆતો હતી, વારંવાર આ સબ સીએચસી ને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બની આપો, નવું મકાન આપો, ફલાણી સુવિધાઓ આપો, વારંવાર એમની રજૂઆતના કારણે આજે આપણને આ પ્રાપ્ત થઈ શક્યું છે. અને આપ સૌ જ્યારે આ વિરમગામની તમામ જનતા આનો લાભ લેવાની હોય ત્યારે સ્વાભાવિક જે વેક્સિનેશનનો વિષય છે આખા દેશે કરાવી લીધું છે, ગુજરાતે એમાં પહેલો નંબર છે. પ્રતિ મિલિયન એટલે દર 10 લાખે સૌથી વધારે વેક્સિનેશન થયું હોય તો આપણા ક્યાં થયું છે? તો આ વેક્સિનેશનમાં પણ હજુ ક્યારે બાકી રહી જતું હોય, બાળકોમાં હોય, કોમોર્બિડ દર્દીઓમાં હોય, પહેલો બીજો ડોઝ પણ બાકી રહી ગયો હોય તો આપણે એ પણ લેવડાવી લઈએ. અને આપણે આ એમિક્રોન માઇન્ડ છે, એમિક્રોનમાં કંઈ થતું નથી, આ ગલત ફેમી કાઢી નાખજો. આ તો વેક્સિનેશન હતું, આદરણીય નરેન્દ્રભાઈએ જે આપણને અભેદ સુરક્ષા કવચ આપી હતું એના કારણે બધું એમ લાગ્યું કે બધું ખમાખમા છે, બધું સરસ છે. બાકી એમિક્રોનની અંદર પણ જેમને વેક્સિનેશન નથી લીધી એ પણ દર્દીઓ ખૂબ મોટી મુશ્કેલીમાંથી પસાર થયા છે. સરસ મજાની હોસ્પિટલ વિરમગામને મળી રહી છે. મને હમણાં હું ગાડીમાં આવતો હતો એટલે મારા પીએ ભાઈએ ત્યાં ગયા એમને કહ્યું કે વિરમગામ એક એવું સેન્ટર છે, હવે અમદાવાદનો પ્રભારી શુલ્ક આપવાનું આવતા સમયમાં થતું રહેશે. વિરમગામ એક એવું સેન્ટર છે કે રેલવેમાંથી ભારતભરના કોઈ પણ ખૂણામાં જવું હોય તો ટ્રેન મળી જાય, એટલે આનંદનો વિષય છે, આનંદનો વિષય છે વાયા વિરમગામ. અને એ આનંદનો વિષય એટલા માટે છે જો આટલી બધી સુવિધાઓ ભૂતકાળમાં આપણને ઉપલબ્ધ થઈ હોય તો મળતી પ્રત્યેક રાજ્ય સરકારની યોજના છે, પીએમજેવાય મા કાર્ડની યોજના છે કે બીજી કોઈ પણ, એને ખોબે ખોબે ઝીલી લોકો સુધી પહોંચાડવાનું કામ સરકાર કરતી હોય તો એને ઝીલવાનું કામ પ્રજાએ કરવાનું. મને આનંદ છે કે સરસ મજાની હોસ્પિટલ આજે વિરમગામને મળી ગઈ. સાથે સાથે હમણાં જ મને એક ચિઠ્ઠી મળી અમારા પ્રમુખે આપી, માંડલ તાલુકાના ઢેઢાસણ ગામનું નવું નામ હવે ભરતપુર થઈ ગયું છે. માંગણી બહુ જૂની હશે કે ભાઈ નામ બદલો મને ગમતું નથી, હવે તો ભરતપુર નામે આ ગામ ઓળખાવાનું છે. એટલે પ્રમુખશ્રી તમને પણ શુભેચ્છાઓ અને આપ સૌએ અમારું સ્વાગત કર્યું અને ખાસ કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે અમારું સ્વાગત કર્યું એનાથી ખૂબ આનંદ થયો.
અને આશા રાખીએ છીએ કે સરકારની સાથે વિચારોની સાથે નવી દિશાની સાથે વિરમ ગામની જનતા ચાલશે એમાં મને કોઈ શંકા નથી. ફરીથી એક વખત આભાર. આજે વિરમ ગામની ધરતી ઉપર આપણું જે અહીંયા સીએસસી ચાલતું હતું એને અપગ્રેડેશન કરીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સુવિધા અહીંયા આપવામાં આવી છે. પહેલાં અહીંયા 50 બેડની સુવિધા હતી, એનું અપગ્રેડેશન કરીને 75 બેડ અહીંયા વધારવામાં આવ્યા છે. એની સાથે સાથે ડાયાલિસિસ સેન્ટરની સુવિધા, કોરોનાના સમયમાં જે પણ દર્દીઓ આવે એની સાથે આરટીપીસીઆરની લેબની સુવિધા છે. આઈસીયુનું એક સરસ મજાનું અહીંયા આપણે એનું સ્થાપના કરવામાં આવેલી છે, જેથી કરીને નાનામાં નાના ગરીબ વ્યક્તિને અહીંયા ઓપરેશન થિયેટર થકી સારી સારવાર મળી રહે. ટૂંકમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થકી વિરમ ગામની સાથે સાથે આજુબાજુના તમામ ગામડાઓ અને વિસ્તારમાં સરકારશ્રીની યોજના મુજબ અને કેન્દ્ર સરકારની યોજના મુજબ આપણે અહીંયા આપણા આદરણીય ગુજરાત રાજ્ય સરકારના આપણા કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, કેન્દ્રના આપણા રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાજી એમના અધ્યક્ષસ્થાનમાં આજે આ SDHનું લોકાર્પણ થયું છે. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આજે આ SDHના કાર્યક્રમમાં એને અપગ્રેડેશનના વિધા વધારવા માટે બધા સૌ કોઈ ઉપસ્થિત રહ્યા છે, સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. ટૂંકમાં PMJY માં કાર્ડથી માંડીને કસ્તુરબા પોષણ સહાય યોજના અને મહિલાઓ માટે પણ તમામ પ્રકારની જે સરકારની યોજનાઓ છે આ હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની સુવિધાઓ મળે એની સાથે ગ્રીન કોરિડોરનું પણ ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે, જેથી કરીને જે પણ દર્દી અને પેશન્ટ આવે એને પૂરેપૂરી સારવાર અહીંયા હોસ્પિટલમાં મળે, તમામ પ્રકારની સુવિધાથી સજ્જતાથી સાથે આજે અપગ્રેડેશન કરીને SDHનું આજે વિરમગામમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.